કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય મહાકાળ. તો વાગી ગયા છે 8 અને અત્યારમાં જો આપણે કામકાજ ચાલુ કરી દીધું છે, તો વિડીયોમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારમાં જો ગઈ સાત જસુ છે ને, એનું ગાર્ડન સારું કરવા માંડ્યા છે. એક્સ્ટ્રા ડાળી હોય એ જ કાપજો. જો આ કેટલી સરસ ગાઈસ ડાળી કાપી નાખી. ઊંચી કરો તો તમે વધારાની આ કાપી જ કે નહીં? બરોબર જ હતી, એક્સ્ટ્રા નીકળી વધારે. તો અહીંયા વચ્ચે એ ઉપર જશે, એટલો ગેપ કેમ પડી ગયો વચ્ચે? એ અહીંયા હતી ને વચ્ચે, આવી રીતે આમ. આને વાવી દીધી હોય તો ના થાય ને? થોડી થાય, ટ્રાય કરું. વાવી દેવાય, થઈ જાય થઈ જાય. આ તો બધા મસૂરીના ને એના જંગલી ઝાડ કહેવાય. કેટલું મસ્ત છે ગાર્ડન. ગાર્ડન અહીં રાખું, બહાર ને ફેંકું? ના, ફેંકી દો હવે. લો, કેટલું મસ્ત. તો કાપવું જ પડે ને, પણ મસ્ત હોય તો. હજી નીચે થી એક બે કાપી નાખ્યું. કેટલું ફ્લાવર થઈ ગયું છે, ગોળ ગોળ. આમ સીધું કરો તો ક્યાં ફાવશો તમે? નો થાય. આને પાણી ઢોળ્યા સિવાય કઈ કામ જ નથી. પાણી ઢોળવું પડે ને, એ ધોવાનું નો હોય. આ બધું આમ જોતો, દિવાલમાં તિરાડ પડી જોતો, જોયું તો તમે? આમ જો આ ફાટી ગયું, પાણી પીવડે પીવડે બધું. બે દિવસ લગ્ન માં ગઈ ને, એટલે હવે આ બધું કરે તો સારું હોય. બધું ખાવા પીવાનું પચી જાય. હા, હજી વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. આજે તો જો જસુ ઉઠી ગયા છે ને, આખું ફળિયું એને પલાળી દીધું છે. જો વેલા વેલા આખું ફળિયું ને બે ગાડી ને બધું જસુ એ પલાળી દીધું છે. હવે ઝાડવા નવડાવે છે. જો બધા ઝાડવાને અત્યારમાં અહીં થોડુંક બગીચાનું બધું કરે છે ને, અહીંયા સરસ ગુલાબને થઈ ગયું છે. તો રોજ અત્યારમાં જો, કારણ કે હવે એ વહેલા ઉઠી જાય એટલે આ પહેલાં કામ કરે. મેં ફળિયું વાળી નાખ્યું છે ને, એ હવે કચરો કરશે એવું લાગે છે. આટી આવી છે. એનું આ ફેવરિટ છે ઝાડ, એટલે આને તો એ પહેલા મોરપંખીને છે ને રોજ પાણીથી નવડાવી દે. ઉઠીને મોઢામાં બ્રશ હોય ત્યાં પહેલાં આ કામ કરે. તો તમે કોમેન્ટમાં લખજો, આવી રીતે પાણી છાંટીએ તો એનો ગ્રોથ વધે, કે હું તો નળી નીચે મૂકી દઉં રોજ. એ કે એને છે ને આવી રીતે એને ભીનું ડાળી રાખવી પડે આખી. પણ આ અમારે બહુ સરસ થઈ ગયું છે, આખી કલમ કલમ વાવી ત્યાં. હાર વાર સૂર્યનારાયણને અર્ઘ અપાઈ ગઈ નળીથી. અત્યારમાં સરસ ફળિયું બળ્યું, ઝાડવા બધું પાણી પાણી કરી દીધું. તો અહીંયા
અહીંયા જો દૂધ ગરમ થઈ ગયું છે અને અહીંયા ઘી પણ ગરમ થઈ ગયું છે, કારણ કે હમણાં ઘી કર્યું જ નહોતું. જો ઘી થઈ ગયું છે હવે એને ગાળી લો. 250 જેટલું થયું છે, 250-300 ગ્રામ હશે હોય એમ તો. થોડું ગરમ કરી નાખું પાછું. તો આવી રીતે ઘી ગરમ કર્યું ના પડે આમાં ભોગી લઈએ. ઘી આની અંદર ભરી આટલી બાયણી આપણે ભરાય છે અને એક મોટી બાયણી 2 કિલોની ભરેલી છે. ઘીની તો કાંઈ ટેન્શન જ ન હોય. બસ હવે કોના લગ્ન છે? હવે એના મોટા ભાઈ ના લગ્ન છે. અમારે પહુભાઈ મોભ પીપળવા અને ગાઈસ જો થેલા ખાલી કરી નાખ્યા છે. આ બધી સાડીઓ છે આપણી પહેરી હતી, તો આ બધી હવે ડીસીમાં દેવાની છે. વોશેબલ હશે એ ઘરે ધોઈ નાખશું. અને આ બધા જો કપડાં તો આટલું આ બધા થેલા તો અડધા તો કપડાં મેં કાલ જ ધોઈ નાખ્યા. તો ગાઈસ વાગી ગયા છે. કેટલા વાગ્યા છે અત્યારે? 12:30. અને જો આપણે પાછું આ ભીંડાનું શાક કર્યું, કારણ કે દાળ બનાવી હતી, થોડું ભીંડાનું શાક બનાવ્યું, ચણાની દાળ બનાવી, ઓલરેડી રોટલી તો બની ગઈ છે. કારણ કે મારા પપ્પાને અહીંયા જમવાનું છે ને, તો મને ખબર નહોતી એટલે મેં ક્રિષ્ણ સ્કૂલ હતી તો પહેલાં એનું બનાવીને એને મોકલી દીધું છે. અને પાણી પણ વયું ગયું છે. કપડાં અને વાસણ ને આટલા લગ્નના ઢગલા જો અહીંયા સાડીના પડ્યા છે સાફસૂફ કરવાના. બધા ઓછાડ બોછાડ ધોવા કાઢી નાખ્યા છે. અહીંયા એક ઓછાડ ધોઈને પાથરો છે ને હવે બીજો જો પાથરવાનો છે. તો લગ્નમાં 2-3 દિવસ ગાઈઝ આપણે જઈએ ને, પણ એટલું બધું કામ વધી જાય કે વાત પૂછવામાં. તો આવું કંઈક છે. થોડું જાજુ આપણે કામ કરી લઈએ અને હવે પછી જમવા પણ બેસી જાય, કારણ કે બહુ ભૂખ લાગી છે. મારા પપ્પા આવે એટલે જમવા જ બેસી જવાનું છે. અને થોડુંક એક ગાજર મરચાંનો સંભારો કરવાનો છે, એ પણ કરી નાખીએ. તો બી કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. પાછો મારો કન્ટિન્યુ બ્લોગ જે આવે છે એ તો આવવાનો જ છે. જે કામનો રોજ આવે છે એ જ આવવાનો છે. તો ગાઈસ પાણી આવી ગયું અને વાગી ગયા છે 3:30. 3:30 વાગ્યા છે ને ક્યાર નહીં કપડાં ધોતી હતી. જો કેટલા બધા કપડાં ધોયા અને આટલા વાસણ ઉઠ્યા. જો આ કેટલા વાસણ છે ઢગલા ને ઢગલા, કારણ કે હું છે ને જ્યારે મેરેજમાં ગઈ ને ત્યારે બધા વાસણ ઉઠીને ગઈ હતી. પછી ખાટલીમાંથી એમને ધૂળવાળા થયા તો પાછા બધા ફરીથી ઉટક્યા, બધું સાફસૂફ કર્યું. અને અહીંયા કંઈક આપણી સાડીઓ ધોવાઈ ગઈ છે બધા કપડાં બપડા. કાલે આવીને એટલા કપડાં ધોયા, આજે એટલા ધોયા બધા. અને બસ જો પાણીની રાહ જોતી હતી ત્યાં ફરી પાછું પાણી આવી ગયું છે. આપણે વાગી ગયા છે 4 અને આપણે મસ્ત મજાની ચા પી લઈએ, આદુવાળી. કારણ કે હમણાં ઘણા દિવસથી ચાનો વિડીયો પણ આપણે બનાવ્યો નથી. તો હવે આ રકાબી લઈ લીધી છે અને દાદા બાર બેઠા છે એને આપણે ચા આપી દઈએ. પિત્તળની રકેબી, જો પિત્તળની તપેલીની ચા છે. ચાલો ગઈ આવી જાઓ ચા પીવા માટે. જો આ ઢોળાય નહીં પપ્પા, ચા તમારી. સરવા કેટલા કિલોમીટર થાય? શારદામાં વહી ગયા.
બધા નીકળી ગયા, બધા વહી ગયા છે, ફોર વ્હીલું લઈ લે. હા ઓલા કેતન ની, ઈ પિયુષ, પૂજા, પૂજા અને ધવલ ની. અને આ એક રોટલો ને આ એક નાનકડો, બસ બે જ રોટલા બનાવવાનો છે. ક્રિષ્ણે જમવું નથી, મારી ને એના પપ્પા ને જમવાનું છે. બહુ મોડું આજ થઈ ગયું છે, જો તો ગાઈસ, જો આપણે કાસરી તળીએ છે, તેલ આવ્યું નથી, નાખી દીધી. એવું છે બધું. તો અત્યારે છે ને રાતે જશો ને, કાસરી તો જોઈ જ, કાસરી વગેરે ન ખાઈ. તેલ આવ્યું નહીં, નાખી દીધી. જસુને આમ તો છે ને દૂધ ને કાસરી ને રોટલો આપો તોય જમી લઈએ, એને કઈ પછી શાકની જરૂર ન પડે, એને એટલી ભાવે આ પ્રિય વસ્તુ. તો એમ કહે કે તારે આમ જોતા પૂરતી જ તળવાની, કારણ કે આ તો ચોમાસાની સિઝનમાં જ બને. કોઈ દિવસ એક કાસરી જવા નહીં દે, અને મને તો બિલકુલ ન ભાવે. તો આજે તો છે ને ગાઈસ, બહુ કઈ ખાસ વિડીયો જ બન્યો નથી, કારણ કે ખબર નહીં આજે શું થયું, આમ કઈ મેળ જ ન હોય વિડીયો બનાવવા માટેનો. તો આપણો કાંઈ વિડીયો બહુ એટલો બધો બહુ લાંબો બન્યો નથી, બસ હમણાં જમી લેવાનું છે, સરગવાની કઢી ને રોટલા ને કાસરી ને દૂધ. અને આ ક્રિશ જો દૂધ લેવા ગયો છે ના, એટલે હમણાં બસ જમી લેશું આપણે. તો આ સાથે અહીંયા વિડીયો આપણે પૂરો કરી દેવો જ ને, કે નથી કરવો? હજી કરી જ દઈએ. હાલો ને, વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો દિલથી માફી માંગુ છું કે આજનો વિડીયો બહુ કંઈ સારો બન્યો નથી, પણ તોય તમે લોકો એન્ડ સુધી એને જોજો. બાય બાય. જય મહાકાળ.